નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપણું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીને હવે માત્ર થોડા મહિનાનો જ સમય બાકી રહ્યો છે. 2024માં ગમે ત્યારે ચૂંટણીને લઈને એલાન થઈ શકે છે. ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલાં જ એવી જાણકારી સામે આવી હતી કે ચેતર વસાવા એ લોકસભાની ચૂંટણી લડવાના છે અને ચૂંટણીની તૈયારીઓને લઈને ચેતર વસાવાએ સંદેશ પણ મોકલ્યો હતો. જો કે હાલ તો ચેતર વસાવા જેલમાં બંધ છે, પરંતુ ચેતર વસાવાને જીતાડવા માટે, તેમને બચાવવા માટે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા એડી ચોટીનું જો લગાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ તેમને સપોર્ટ કરવા અને આત્મબળ વધારવા માટે ડેડિયાપાડા આવી રહ્યા છે. આ વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે લોકસભાની ચૂંટણી ચેતર વસાવા ગમે ત્યાં કેમ ન હોય, પરંતુ તે લડવાના છે. તેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કામ પર લાગી જવા માટે પણ કહી દેવાયું હતું. ચેતર વસાવા ભલે અત્યારે જેલમાં છે, પરંતુ તેમના કાર્યકર્તાઓ તેમના વતી કામ કરી રહ્યા છે. ચેતર વસાવાને ન્યાય મળે તેના માટે રેલી પણ કાઢી હતી. લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય લડવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે. અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી દ્વારા નવું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આપ દ્વારા પેમ્પલેટ આપવામાં આવી રહ્યા છે, જેમાં ચેતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામો હોય તે દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, ખબરો એવી મળી રહી છે કે 7 જાન્યુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડેડિયાપાડા આવી રહ્યા છે, જ્યાં તેઓ રેલીને સંબોધિત કરવાના છે. બીજને એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.